સાણંદની દિશમાન કંપની દ્વારા કેમિકલ પાણી છોડાતા વિવાદ વકર્યો. સાણંદ તાલુકાના ડરણ ગામ નજીક એક દિશમાન કાર્બોઝન એમસીલ લિમિટેડ કંપની આવેલી છે, જે ચોમાસાના વરસાદી પાણીના આડમાં કેમિકલનું પાણી સતત છોડી રહી છે અને પ્રદૂષણ ફેલાવી રહી છે, જેને પગલે આજુબાજુના ગામના ખેડૂતો સાથે ગામ લોકો કંપનીથી ખૂબ જ હેરાન પરેશાન છે. છેલ્લા ઘણા વર્ષોથી તેમજ ગ્રામજનોએ કંપની આગળ પાળો બાંધી દેવામાં આવ્યો હતો, પણ રાજકીય આગેવાનો સાથે સ્થાનિક પોલીસ આવતા જ હંગામી સમાધાન કરીને પાળો તોડી કાઢવામાં આવ્યો છે. તેથી એવું લાગી રહ્યું છે કે કોઈ જ કડક પગલાં સરકારી તંત્ર દ્વારા લેવામાં આવતા નથી. આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. તમે આ બાબતે કોઈ રજૂઆત કરેલી છે? સાણંદ પંચાયતમાં રજૂઆત કરી કલેક્ટર જોડે, અરજી આપી છે. અરજી આપી 15 દિવસ થયા, 20 દિવસ જેવો હજુ આવ્યા નથી કોઈ. હજુ આવ્યું નથી. તમારે બીજું સરકાર આગળ શું તમે માંગણી કરો આ નુકસાન થયાને કારણે? સરકાર આગળ એવી માંગણી કરું, સાહેબ મારે કેમિકલ દુશ્મનનું પાણી આવે છે, મારો બોર બગડે છે અને મને કોઈ વળતર આપતા નથી આ લોકો. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ક્યાં ઊંઘતું ઝડપાયું? એવામાં જ્યારે આજુબાજુના ગામ લોકો સાથે વાતચીત કરી ત્યારે જણાવાયું કે કંપનીના કેમિકલ પાણીનો પ્રશ્ન છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે. આના કારણે ખેતરના પાકને ભારે નુકસાન ખેતીમાં થઈ રહ્યું છે. જમીન બંજર ખેડૂતોની બનતી જાય છે. રાતના સમયે કંપની દ્વારા ઝેરી ગેસ છોડવામાં આવે છે, જેના કારણે બાળકોને ગામ લોકોને શ્વાસ લેવામાં પણ ગંભીર તકલીફ પડી રહી છે. કંપની દ્વારા કંપનીની અંદર જ બોરિંગ બનાવવામાં આવ્યો છે, તેમાં કેમિકલવાળું પાણી ભૂગર્ભમાં ઉતારવામાં આવે છે, જેથી આજુબાજુના દરેક ગામમાં પીવાનું શુદ્ધ પાણી દૂષિત થઈને કેમિકલવાળું આવી રહ્યું છે. તપાસ કોણ કરે? ગામના નાના મોટા લોકો બીમાર થઈ રહ્યા છે. આરોગ્ય પણ કથળી રહ્યું, બગડી રહ્યું છે. સાથે પશુઓમાં પીવાના પાણી તેમજ પશુઓના મૃત્યુ દર પણ વધી રહ્યા છે. આ અંગે કંપની પાસે રહેતા દશરથભાઈએ જણાવ્યું હતું કે તેઓની બંને ગાયનું મૃત્યુ કેમિકલવાળું પાણી પીવાથી થયું હોવાનો આક્ષેપ કરાયો છે, તેમજ તેમને બનાવેલા પાણીના બોરમાં પણ કેમિકલવાળું પાણી આવી રહ્યું છે. તે સંદર્ભમાં સાણંદ મામલતદારને રજૂઆત પણ કરવામાં આવી હતી. હજુ સુધી કોઈ જ પગલાં ઓફિશિયલી ભરાયા નથી. સાથોસાથ સામાજિક કાર્યકર કનુભાઈ ચૌહાણ દ્વારા ગામના પાણીની સમસ્યાને લઈને પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે. યથાસ્થિતિ તેમજ કેમિકલવાળા પાણીને કારણે ખેતરોમાં ખેડૂતોના પગ પર ખરાબ પાણી અડવાથી ચામડીના રોગો થઈ રહ્યા છે અને તળાવની માછલીઓ પણ દિવસે ને દિવસે મરી રહી છે, અને કારણે જનતાને પશુઓના આરોગ્ય ઉપર સવાલ ઉઠી રહ્યા છે. હવે સરકાર પર. કેમિકલનું પાણી અંદર છોડી મૂકે અને એ પાણી ઢોર પીવે અને ખેતરમાં આવે તો પાક કંઈ થતો નથી. ઘણા ટાઈમથી આ વસ્તુ થાય છે. કેટલા સમયથી છે? બહુ સમયથી છે, પણ આનું કોઈ નિરાકરણ આવતું છે. આપણે કોઈ રજૂઆત કરી આગળ? રજૂઆત વારંવાર કરેલી, પણ એ પછી કશું કરતા નથી. આપણે શું લેખિતમાં આપેલું છે? લેખિતમાં આપેલું છે મામલતદારમાં, પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી. જો ખેડૂતો તેમના પ્રશ્નોની રજૂઆત કરવા જાય તો કોઈ જ સમસ્યા સાંભળવા માટે તૈયાર નથી. ડબલ એન્જિનની સરકારમાં કોઈ પણ વધારે રજૂઆત કરે તો તેમને પૈસા આપીને બેસાડી દેવામાં આવે છે. ડબલ એન્જિનની સરકારનું આ જ કામ છે. સાથે ગામ લોકોનો આક્ષેપ એવો પણ છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના માણસો આવે છે અને મિલીભગતથી કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. અધિકારીઓ પદાધિકારીઓ સાથે મિલીભગત હોવાના કારણે આ પ્રદૂષણ તેમને દેખાતું જ નથી. અરજદારોને કંપની દ્વારા રાજકારણ તથા પોલીસની સહારે દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ શક્ય નથી. પાણી આવવાથી મારે બે ભેંસો મરી ગઈ. કઈ કંપનીનું પાણી આવે છે? દિશમાન કંપનીનું. કેટલા સમયથી આ સમસ્યા આવી? આ છે 5-6 વર્ષથી ચાલુ છે પાણી. આ પીવા લાયક પાણીમાં કે તકલીફ ખરી આમાં કારણે? શ્વાસ લેવામાં બધામાં લોકો હવે જાગૃત થયા છે, જેથી કરીને ગામ લોકો પણ હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે ગુજરાત પ્રદૂષણ બોર્ડ
દ્વારા કોઈ જ કડક પગલાં ભરવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું. આના કારણે સરકાર પાસે આજુબાજુના ગામના લોકોની એક જ માંગ છે કે કંપની ઉપર કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ગામ લોકોના પ્રશ્નો જે છે તેમનો કાયમી ઉકેલ કરી દૂર કરી સરાહનીય નિર્ણય લેવામાં આવે તેવી તેમના દ્વારા માંગ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે સરકારી તંત્રની જે મિલીભગત છે, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ શું નિર્ણય કરે છે, ગુજરાત સરકાર શું નિર્ણય કરે છે તેની પર મદાર જોવા મળશે. હાલમાં તો ગામ લોકો પરેશાન છે. કેમિકલયુક્ત પાણી પીવું, સ્વાસ્થ્ય બગડવું, પશુઓના મૃત્યુ થવા જેવા અનેક સમસ્યાઓથી ગ્રામજનો પીડાઈ રહ્યા છે અને ગુજરાતની સરકાર આ સાંભળવા કેમ તૈયાર નથી તેવા સવાલો ટોક ઓફ ધ ટાઉન બન્યા છે. શું તમારું નામ? દશરથભાઈ. ગામ તમારું? લોદરિયા. શું તમારા કેમિકલ પાણી શું તકલીફ તમારે છે? સાહેબ, અમારા કેમિકલનું પાણી બોરમાં ઉતરવાથી માલ ધોરણ પાવાનું હોય. સાહેબ, એક ગાય મારી મરી જાય અને સાહેબ રાજકારણી આવે પછી બધા હેરાન કરે છે મને. બીજી પાણીથી શું તકલીફ થાય તમારે? પાણીથી સાહેબ મારે કાયમ પાણી નડે છે. આ બોરની અંદર ઉતર્યું છે સાહેબ. મારે અત્યારે પાવાનું છે અને ગાયોને બહારથી લાઈન પાવું પડે છે. માથે વહેલા આવું છું એક મહિનાથી. છેલ્લા કેટલા ટાઈમથી તમે રહો અહીંયા? 3 વર્ષથી રહી છી સાહેબ. આ જમીન તમારી જ છે? મારી જ છે સાહેબ. બીજે કોઈ સમસ્યા હોય તો કઈ ખરી બતાવવાના કારણે? કોઈ સમસ્યા નહીં, પણ રાજકારણી મને ધમકાવે છે. તમે કોઈને સરકારમાં શું જમીન શું વિનંતી તમારી છે? સરકારમાં બી અહીંયા. શું નામ તમારું? માધુબેન. માધુબેન, શું પ્રશ્ન તમારો? પાણી કેમિકલ નું ને આરું ગાપ પાણી પી જાય. એક મરી જઈ, હજી એક ઇમની પડી છે. તમે કઈ હજી કે રજૂઆત કરી ખરી? હા, અરજી કરી છે. ક્યાં આગળ કરી હતી? આગળ કરી છે. હા, કોને કોને અરજી કરી હતી? મામલતદાર સિંહ કરેલી છે ને? અચ્છા, ત્યાં કોઈ તમને જવાબ મળ્યો? નહીં મળ્યો. આ છેલ્લા કેટલા ટાઈમથી આ પાણી આવે આવું?